एकलव्य विद्या संकुल चालो आप દિવાળી પહેલાનો જે આપણે અભ્યાસ કરેલો હતો તેમાં આપણે એકથી છ ચેપ્ટરનો અભ્યાસ પૂરો કર્યો હતો હવે આજે આપણે ચાલુ કરીશું આપણું યુનિટ નંબર સેવન એ એન્ડ એન એનો આપણે અભ્યાસ કરીશું તો ચાલો પહેલાં તો એ અને એન એને શું કહેવાય તો જે એ અને એન છે એને કહેવાય છે આર્ટિકલ શું કહેવાય છે આર્ટિકલ અંગ્રેજી ભાષામાં એ અને એન એ બે આર્ટિકલ છે બરાબર આપણે શું કહીશું એને આર્ટિકલ કહીશું હવે આર્ટિકલ આપણા બે છે એક તો એ છે અને એક તો એન છે એટલે કે એન છે અને એ બોલાય અને એન બોલાય તો હવે ક્યાં એ લગાડવાનો અને ક્યાં એન લગાડવાનો તે વસ્તુ આજે આપણે શીખવાનું છે તો આપણને ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરમાં જે એ ઈ આઈ ઓયુ એ આપણા શું છે સ્વર છે શું છે સ્વર આપણી જે આખી એબીસીડી છે એબીસીડી ઝેદ હુદની જે છે તેમાંથી પાંચ અક્ષર કયા કયા એ ઈ આઈ ઓ અને યુ આ જે પાંચ અક્ષર છે તેને આપણે સ્વર કહીએ છીએ અને બાકીના બધા શું છે વ્યંજન છે બરાબર તો હવે આપણે એ વિચારવાનું છે કે સ્વર અને વ્યંજન તમને ખબર પડી કે કોને સ્વર કહેવાય અને કોને વ્યંજન કહેવાય તો હવે સાંભળો એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચાર વાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે સમજ પડી શું કહે છે કે જ્યારે પણ સ્વરથી ચાલુ થાય તેની અઘાડી એન મૂકવાનો અને જે વ્યંજનથી ચાલુ થાય તેની અઘાડી આર્ટિકલ એ મૂકવાનો બરાબર છે એ ઈ આઈ ઓ અને યુ એનાથી જો કોઈ શબ્દ શરૂ થતો હોય તો એની અગાડી આપણે મૂકીશું આર્ટિકલ એ અને વ્યંજન એટલે કે જે બાકીના રહી ગયા જે જે બાકીની રહી ગઈ તો એ શબ્દની અઘાડી આપણે મૂકીશું આર્ટિકલ એન બરાબર છે એની તમને લખીને આપેલા છે એ ઈ આઈ ઓયુ એ આપણા શું છે સ્વર છે અને બાકીના આપણા શું છે વ્યંજન છે બરાબર જો તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે અહીં બોલ નું ચિત્ર છે બોલની સ્પેલિંગ આપેલી છે બી એ ડબલ એલ બોલ તો જ્યારે આપણને આવી રીતના કોઈ કોઈ સ્પેલિંગ શબ્દ આપેલો હોય તો આપણે એનો પહેલો અક્ષર જોઈશું પહેલો અક્ષર શું છે એનો બી તો શું બી સ્વરમાં આવે છે આપણા સ્વર છે એ ઈ આઈઓ આપણા સ્વર છે તો અહીંયા પહેલો શબ્દ જ આપણે જોવાનો છે દર વખતે આપણે કયો શબ્દ જોઈશું પહેલો શબ્દ જોઈશું

અહીં જોવું એ શું આવ્યું એ તો એ તો આમાં આવે છે ને પહેલો શબ્દ છે એ તો એની અગાડી શું આવશે આર્ટિકલ એન આવશે સમજ પડે છે આ સ્વર છે સ્વર સ્વરથી કોઈ શબ્દ શરૂ થતો હોય તો એની અગાડી આપણે એન લગાડીશું અને વ્યંજન થી શબ્દ શરૂ થતો હોય તો એની અઘાડી આપણે એ લગાડીશું બરાબર આ બધા એક્ઝામ્પલ છે

શી આવે છે નથી આવતો એટલે આર્ટિકલ એ અને યુ આવે છે તો હા આવે છે એટલે શું આવ્યું આર્ટિકલ એન સમજ પડે છે તમારે સ્વર અને વ્યંજન ખાસ કરીને યાદ કરવાના છે એટલે તમને સમજ પડશે કે જ્યારે સ્વર હોય ત્યારે એન લગાડવાનું અને જ્યારે વ્યંજન હોય ત્યારે એ લગાડવાનું બરાબર છે એની જે એક્સરસાઇઝ છે તે આપણે નેક્સ્ટ વિડિયોમાં ભણીશું